તો દ્વારકામાંથી ફરી એક વખત ચરસ મળી આવ્યું છે. વાંછુ ગામના દરિયા કિનારે ચરસના 60 જેટલા પેકેટ મળી આવ્યા છે. વાંછુથી ઘોરીજાના દરિયા કિનારેથી આ ચરસ મળી આવ્યું. સતત એક સપ્તાહમાં 3 સ્થળેથી ચરસ મળી આવ્યું છે. ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને હાલ તો સવાલ ઉદભવી રહ્યા છે. તો જ પ્રકારે હાલ તો ફરી એક વખત દ્વારકામાંથી ચરસ મળી આવ્યું છે ને જેને લઈને અનેક સવાલ ઉદભવી રહ્યા છે. અવારનવાર દ્વારકાના દરિયા કિનારેથી ચરસ અથવા તો ગાંજો ઝડપાઈ રહ્યો છે. વાંછુ ગામના દરિયા કિનારેથી હવે ચરસના 60 જેટલા પેકેટ મળી આવ્યા છે. વાંછુથી ગોરીજાના દરિયા કિનારેથી આ ચરસ છે તે મળી આવ્યું છે. સતત એક સપ્તાહમાં 3 સ્થળેથી ચરસ મળી આવ્યાની ઘટના છે તે સામે આવી રહી છે. ચરસનો જથ્થો હાલ તો ક્યાંથી આવ્યો અને તેને ક્યાં સુધી પહોંચાડવાનો હતો તેને લઈને આ સવાલ છે તે ઉદભવી રહ્યા છે. કચ્છના દરિયા કિનારે અવારનવાર પેકેટ મળી આવે છે, ચરસ મળી આવે છે, ગાંજો મળી આવે છે અને હવે દ્વારકામાંથી પણ ફરી એક વખત આ ચરસ છે તે મળી આવ્યું છે. વાંછુ ગામના દરિયા કિનારે 60 જેટલા ચરસના પેકેટ છે તે મળી આવ્યા છે. વાંછુથી ગોરીજાના દરિયા કિનારેથી આ ચરસ મળી આવ્યાનું હાલ તો સામે આવી રહ્યું છે. સતત એક સપ્તાહમાં 3 સ્થળેથી ચરસ મળી આવ્યાની અલગ અલગ જે ઘટનાઓ છે તે સામે આવી છે અને ફરી એક વખત આ દ્રશ્યો કે જ્યાં દ્વારકા ખાતેથી આ ચરસ મળી આવ્યું છે.